नमस्कार दोस्तों, आपनों स्वागत छे। आप जोई रहया छो मन मंदिर पूजन भंडार प्रस्तुत धर्म दर्शन। જય શ્રી કૃષ્ણ, જય માતા દી। હું છું શાસ્ત્રી મહેશભાઈ કનેરલ ભટ્ટ અને આપ નિહાળી રહ્યા છો નવસર લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન। આજનો પંચાંગ અને રાશિ ભવિષ્યની માહિતી આપતા પહેલા પરમાત્માનું સુમિરન કરી લઈએ। નીલાંજના શમા ભાષમ રવિપુત્ર યમાગ્રજમ છાયા માટન સંભૂતમ તન્નામામિ શનિશ્વરમ ટીમ શનિશ્ચરાય નમઃ પ્રાર્થના નમસ્કાર નમસ્કરોમી। તો આજે છે 2 ઓક્ટોબર 2021 અને વાર છે શનિવાર। મહિનો ચાલી રહ્યો છે ભાદરવો મહિનો અને વદ પક્ષની આજે એકાદશી એટલે કે 11 તિથિ છે। જી હા, આજે ઇન્દિરા એકાદશી છે, આજે ગાંધી જયંતિ પણ છે। જી હા, આજે આપણા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ પણ છે। તો આપ સૌને એમના અહિંસાના માર્ગની ઉપર ચાલવા માટે હું વિનંતી કરીશ। આજનો સૂર્યોદય સવારે 6:30 થશે અને આજનો સૂર્યાસ્ત સાંજે 6:25 થશે। તિથિ 11 છે, જે રાત્રિના 11:10 સુધીની રહેશે। અને નક્ષત્રની વાત કરીએ તો આશ્લેષા નક્ષત્ર છે, જે પણ પૂર્ણતઃ રહેશે। યોગની વાત કરીએ તો સિદ્ધ યોગ છે। અને જો આજની રાશિની વાત કરવામાં આવે તો આજની ચંદ્ર રાશિ કર્ક છે, જે મળસ્કે 3:35 સુધી રહેશે, એટલે કે પૂર્ણતઃ આ છે કર્ક રાશિ રહેશે। અને સૂર્ય રાશિની વાત કરવામાં આવે તો કન્યા રાશિ છે। ઋતુ ચાલી રહી છે વર્ષા, બીજી ઋતુ ચાલી રહી છે શરદ, આયન છે દક્ષિણાયન, વિક્રમ સંવત છે 2077। તો આ તો આજનું પંચાંગ। હવે વાત કરીશું આજના રાશિ ભવિષ્યની। જો આજના રાશિ ભવિષ્યની વાત કરીએ તો સૌપ્રથમ મેષ રાશિ, સ્વયં સાધારણના પ્રકલ્પો એક કરતાં વધારે રીતે ફાયદાકારક ઠરે, તમને તમારી જાત માટે સારું લાગશે, તમારો આત્મવિશ્વાસ પણ વધશે। આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો 5 નાની છોકરીઓને લીલા કલરની મીઠાઈ વહેંચો। જી હા, 5 નાની છોકરીઓને લીલા કલરની મીઠાઈ વહેંચો। ત્યારબાદ વૃષભ રાશિ, મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરાંત તથા ખુશ રાખશે, ઝડપી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો। આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે વાંસની ટોપલીની અંદર તમે ફળ અને રોટલી કે રોટલા રાખજો। ત્યારબાદ મિથુન રાશિ, સ્વાસ્થ્ય સારું રહેશે, આજે તમારા ભાઈ બહેનો તમારાથી આર્થિક સહાય માંગી શકે છે અને તેમની આર્થિક મદદ કરી તમે પોતે પણ આર્થિક દબાણમાં આવી શકો છો, પણ પરિવારની મદદ કરવાનો તમને આનંદની પ્રાપ્તિ થશે। આપણા માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો કાળી ગાયને તમે આજે કંઈક ખવડાવી તેની સેવા કરો। જી હા, કાળી ગાયને ખવડાવી એની સેવા કરો। ત્યારબાદ કર્ક રાશિ, તમારી જે ધૂમ્રપાનની આદત છે તેમાંથી મુક્ત થવા માટે આજે સુકંતવંતો દિવસ છે। રિયલ એસ્ટેટમાં લલચાવનારું રોકાણ આજે રહેશે। જી હા, રિયલ એસ્ટેટમાં રોકાણ આજે લલચાવનારું રહેશે। આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો ભગવાન કૃષ્ણની પૂજા કરો અને ઘરની અંદર સુખ સંતુષ્ટ અને તૃપ્ત લોકોથી ભરો। જી હા, ઘરની અંદર જે લોકો રહે છે એમને સુખ સંતુષ્ટ અને તૃપ્તિથી ભરી દો। ત્યારબાદ સિંહ રાશિ, મિત્રો સાથે સાંજ અલ્હાદક રહેશે, વધુ પડતું ભોજન અને ડ્રિંક અંગે તમે સાચવતા રહેજો। આજના દિવસે તમારા ઘરમાં કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ ખરાબ થઈ શકે છે અને તમારું મન અને પૈસા બંને બગડી શકે છે। આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો પોતાના દૈનિક ખોરાકમાં ગમે તે રીતે કાળા મરીને સામેલ કરો, કાળા મરીનું સેવન કરો। ત્યારબાદ કન્યા રાશિ, અસુરક્ષિતતા, દિશાહીનતાની ભાવના, અસ્થિરતા સર્જી શકે છે। વિતેલા સમયમાં તમે ઘણા પૈસા ખર્ચ કર્યા છે, જેનું પરિણામ તમારે અત્યારે ભોગવવું પડી રહ્યું એમ છે। આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજે ચાંદીની નાની વાટકીની અંદર દહીં રાખો અને તમારા જીવનને આનંદ અને પ્રેમથી ભરી દો। જી હા, નાની વાટકી ચાંદીની હોય તો એની અંદર દહીં ભરી રાખજો। ત્યારબાદ તુલા રાશિ, વધુ પડતી ચિંતા માનસિક શાંતિને ખલેલ પહોંચાડે છે અને તેને ટાળો, કેમ કે બેચેની ભય તથા ચિંતાનો દરેક કણ તમારા મગજ પર વિપરીત અસર કરી શકે એમ છે। આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો સારા સ્વાસ્થ્ય માટે 9 વર્ષથી નાની છોકરીઓને જમાડો। ત્યારબાદ વૃશ્ચિક રાશિ, કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે, જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પણ પહોંચાડી શકે એમ છે। આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો મજૂરને લાલ દાળ, જી હા, મજૂરને લાલ દાળ દાનમાં આપો। ત્યારબાદ ધનરાશિ, ધનુરાશિ, તમને પ્રેરણા આપતી લાગણીઓને ઓળખજો, ભય, શંકા, ગુસ્સો, લાલચ વગેરે જેવી નકારાત્મક લાગણીઓને તમારે છોડી દેવી જોઈએ, કેમ કે આ લાગણીઓ લોહી ચુંબકની જેમ કામ કરે છે। આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો તમારા પ્રેમ જીવન રસપ્રદ બનાવવા માટે તમારા પ્રેમીને તમે આજે ગુલાબ અથવા તો જસ્મીનનું ફૂલ ભેટમાં આપી શકો એમ છો। ત્યારબાદ મકર રાશિ, વણ જોઈતા વિચારો તમારા મગજમાં સ્થાન જમાવશે, તમારી જાતને શારીરિક વ્યાયામમાં વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરો, કારણ કે ખાલી મગજ એ શૈતાનનું કારખાનું બની શકે એમ છે। આપણા માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં તો કુષ્ઠ રોગથી પીડાતા લોકોની મદદ કરો, એની સેવા કરો।
ત્યારબાદ કુંભ રાશિ તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. આજે પાર્ટીમાં તમારી મુલાકાત કોઈ એવા માણસ થઈ શકે છે જે તમને નાણાકીય પક્ષ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સલાહ આપી શકે એમ છે. આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો લીલા રંગના વાહનનો ઉપયોગ કરો અથવા તો વાહન પર થોડો ઘણો પણ લીલો રંગ લગાવો. ત્યારબાદ મીન રાશિ, તમારું શારીરિક સામર્થ્ય જાળવવા માટે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે. વેપારીઓને આજના દિવસે પોતાના વેપારમાં ખોટ આવી શકે એમ છે. આપણા માટે આજના ઉપાય, જો આપણા ઉપાયની વાત કરવામાં આવે તો પીપળના વૃક્ષના મૂળમાં તેલ અર્પણ કરો. જી હા, પીપળાનું જે વૃક્ષ હોય એના મૂળની અંદર તેલના 5-7 ટીપા પધરાવો. તો આ તો આજનું પંચાંગના રાશિ ભવિષ્ય. આવતીકાલે પાછા મળીશું. ત્યાં સુધી નિહાળતા રહો નવસર લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન. આપશો ને મારા જય શ્રી કૃષ્ણ, જય માતા દી. જોતા રહો મન મંદિર પૂજન ભંડાર ને સંગ ધર્મ દર્શન.